સમાચાર આવી રહ્યા છે કે આવતીકાલે પીએમ મોદી દેશને સંબોધન કરશે સવારે 10 વાગે. પીએમ મોદી દેશને સંબોધન 10 વાગે સંબોધન કરશે. તેઓ આજે દેશને સંબોધન નહીં કરે પીએમ મોદી. તેઓ આવતીકાલે સવારે 10 વાગે સંબોધન કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંબોધન નહીં કરે, પરંતુ આવતીકાલે સવારે 10 કલાકે સંબોધન કરશે. આવતીકાલે લોકડાઉન પૂર્ણ થાય છે અને તેવા જ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10 કલાકે સંબોધન કરશે અને દેશને જાણ કરશે કે લોકડાઉન અંગે શું કરવું. અલગ અલગ મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી, સૂચનો મંગાવ્યા હતા. તે જ રીતે ગુજરાત સરકાર પાસેથી પણ તેમણે રિપોર્ટ મંગાવ્યો હતો. અમારા ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર જોડાયા છે, બ્રજેશ કુમાર સિંહ જોડાયા છે, નેટવર્ક 18 નામ. બ્રજેશજી, આવતીકાલે લોકડાઉન પૂર્ણ થાય છે અને તેવા સંજોગોમાં જ તેઓ જાહેરાત કરી શકે છે. આ પહેલા પણ તેમણે રાજ્યના વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેઓ ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે. જી સમીર, અત્યારે જે ઇન્ડિકેશન છે એમાં છે કે પ્રધાનમંત્રી મોદી જે કાલે દેશના સંબોધન કરવાના છે, આમાં ફરીથી આ લોકડાઉન એક્સટેન્ડ કરવાની એનાઉન્સમેન્ટ કરશે. બટ આના સાથે ઘણા બધા રિલેક્સેશન પણ હશે, બીકોઝ તમે અત્યારે જુઓ તો ઘણા બધા જે સરકારી કાર્યાલયો છે તેમાં જે વરિષ્ઠ અધિકારીઓ આની ઉપસ્થિતિ અત્યારથી શરૂ કરવામાં આવી છે. ઘણા બધા રાજ્યો છે ત્યાં પણ આ બધી વસ્તુમાં થોડીક થોડીક રિલેક્સેશન આપવામાં આવે છે. તો નોર્મલ લોકડાઉન યથાવત રહેશે, બટ ઘણા બધા સર્વિસીસ અને ઘણા બધા ઓફિસીસ એવા હશે જ્યાંથી કામકાજ શરૂ કરવામાં આવશે. આના સિવાય ધારો કે એગ્રીકલ્ચર સેક્ટર માટે પણ સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં કે ખેતીનું કામ પ્રભાવિત ના થાય આને પણ ધ્યાન રાખવામાં આવશે. તો એસેન્શિયલ સર્વિસીસ પ્લસ જે ગવર્મેન્ટ ઓફિસીસ જે બહુ ક્રિટિકલ કન્ડિશનનું છે આને ઓપનિંગ કરવામાં આવશે, આ વાતની ઇન્ડિકેશન છે. બટ નોર્મલ જે લોકડાઉન છે, જે સામાન્ય મુવમેન્ટ છે, આને નિશ્ચિત રીતે રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે. જે અત્યાર સુધી જે ઇન્ડિકેશન મળી રહ્યા છે, જે મુખ્યમંત્રીઓ સાથે જે આની વાર્તા થઈ હતી તેમાં તમામ રાજ્યો તરફથી આ સજેશન પણ આપવામાં આવ્યો હતો કે એટલીસ્ટ 30 એપ્રિલ સુધી એને એક્સટેન્ડ કરવામાં આવે. તો મને લાગે છે કે આ બધી વસ્તુઓને દેશના લોકો સામે પ્રધાનમંત્રી મોદી પોતે પોઈન્ટ્સ આ બધું રાખશે અને આના સાથે કેવી રીતે આ COVID-19 એની કોરોનાની સામે જે આપણી લડાઈ છે આપણે આગળ વધાવીશું, આ બાબતમાં પોતે કાલે સવારે દેશની જનતાને સંબોધન કરશે અને આ બધી વસ્તુઓ બાબત અસ્પષ્ટ રીતે પોતાની વાત રાખશે. જી, તો અનેક લોકો જે તર્ક લગાવી રહ્યા છે કે શું થશે, લોકડાઉન વધશે તો કેટલા દિવસ સુધી વધશે, આવશ્યક ચીજ વસ્તુઓ માટે પણ જે ખેડૂતોની જેમ આપણે જે વાત કરી હતી કે પાક તૈયાર થઈ ચૂક્યો છે, લણવા માટે પાક તૈયાર છે, અને ફ્રૂટ છે, શાકભાજી છે તે પણ તૈયાર થઈ ચૂક્યા છે અને લોકોને ઝડપથી મળી રહે તે માટે પણ તેઓ ઈચ્છા રાખી રહ્યા છે. તેવા સંજોગોમાં બની શકે છે કે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનું થોડું રિલેક્સેશન્સ વધારી શકે છે. આવશ્યક વસ્તુઓમાં એસેન્શિયલ સપ્લાયમાં રિલેક્સેશન આપવામાં આવશે. જે ક્રિટિકલ ઓફિસ છે આમાં પણ રિલેક્સેશન થઈ શકે. ઘણા બધા જે સરકારી કાર્યાલયો જે આમાં મહત્વપૂર્ણ કાર્યના સંપાદન થવાના છે આને પણ ઓપન કરી શકાય. આના સિવાય આ એક મોટો ઇન્ડિકેશન આ પણ મળી રહ્યો છે કે જે ટ્રાન્સપોર્ટેશન છે, પર્ટિક્યુલરલી જે એર ટ્રાન્સપોર્ટેશન છે, આ પણ ઘણા બધા કન્ડિશન સાથે અને પાર્સલ રિઝ્યુમ કરવામાં આવશે. આ બાબતની વાત ઘણા બધા જે ઇન્ફોર્મ સોર્સિસ છે આ ઇન્ડિકેટ કરી રહ્યા છે. બટ એક્ઝેક્ટ કેવી રીતે દેશ આગળ વધશે આ બાબતમાં પ્રધાનમંત્રી મોદી પોતે કાલે સ્પષ્ટતા કરશે જ્યારે દેશની જનતા નું નામ પોતાનું સંબોધન કરશે. અને જે અત્યારે ઇન્ડિકેશન તમામ ત્યાં છે કે લોકડાઉન એક્સટેન્ડ જરૂર થશે, બટ ઘણા બધા રિલેક્સેશન આમાં ઘણા બધા એસેન્શિયલ સર્વિસીસ માટે, એગ્રો સેક્ટર માટે, પ્લસ જે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ ઓફિસ છે આના માટે. જી, આભાર બ્રજેશજી તમામ જાણકારી આપવા બદલ. તો બ્રજેશ કુમાર સિંઘ, નેટવર્ક 18 ના ગ્રુપ કન્સલ્ટિંગ એડિટર, તેમણે કીધું કે નરેન્દ્ર મોદી કે જેવો દેશને જ્યારે સંબોધન કરવાના છે ત્યારે અનેક બાબતોમાં તેઓ રિલેક્સેશન્સથી જાહેરાત કરી શકે છે, પરંતુ એ કયા કયા સેક્ટર્સમાં હશે, કઈ કઈ બાબતોમાં તેઓ છૂટછાટ આપશે તે અંગે એની જાહેરાત આવતીકાલે સવારે જ્યારે તેઓ કરશે ત્યારે જ ખબર પડશે. અને દેશના તમામ નાગરિકોની નજર છે હવે આવતીકાલે સવારે 10 પર જ્યારે પીએમ મોદી દેશને સંબોધન કરશે. આવતીકાલે સવારે 10 વાગે તેઓ સંબોધન કરવાના છે. લોકડાઉન અંતિમ દિવસ 21 દિવસનું લોકડાઉન હતું અને ત્યારબાદ 14 એપ્રિલે આ લોકડાઉન પૂર્ણ થાય છે અને તેવા સંજોગોમાં તેઓ 14 એપ્રિલે જ સવારે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.
અનેક રાજ્યના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી. કયા રાજ્યમાં કેટલી ઝડપથી કેસીસ વધી રહ્યા છે, સામે કેટલા લોકો જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, કઈ કઈ જગ્યાએ તકલીફ પડી રહી છે, હોસ્પિટલ્સમાં કેવી સારવાર મળી રહી છે, આ તમામ બાબતોમાં ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે.